આપણા વિદ્યાર્થીઓને આપણે જે ટૂર કરાવીએ છીએ શૈક્ષણિક ટૂર, એ જો એ લોકો 12મા ધોરણના 1-2 વર્ષ સુધીમાં એવા સ્થળોની મુલાકાત લે જેના વિશે આપણે કઈ ન કહીએ અને ત્યાં જઈને ખાલી બેસી આવે ને, તો આપણા શિસ્તના 80% પ્રશ્નો પૂરા થાય. હનુમાનજી અત્યારે કીધું હોય કે જાંબુ તારામાં તો કઈ ઠેકાણું નથી, તારું મોઢું કોઈ જોયું એમ નથી, તું હું મને કહેવાય? તો કશું રામાયણમાં આગળ નહીં વધ્યું હોત ને, તો આપણે રામકથા કરો શું કરત? મને તો ચિંતા થાય, કાળો પછી અહીંયા પૂરું થઈ જાય ચેપ્ટર, અચાનક સિલેબસ આપણે નથી ખેંચી લેતા. ઘણા લોકો અધ્યાપકો આવો શબ્દ વાપરે છે, પછી આપણે ખેંચી લીધું, ખેંચી લીધું એટલે શું? પતંગ બરાબર ચગી હોય ને ત્યાં આપણે કોક નીચેથી રાડ પાડે, હાલો હવે ઉતરો ધાબામાંથી, એટલે પછી ખેંચી લે, એમાં આપણે સિલેબસ ખેંચી લેતા હોય. 3 મહિના પહેલા ઘણ 50% બાકી હોય ને બીજે મહિને તો પૂરું ખેંચી લીધું. હું માસ્ટર છું એટલે મને ખબર છે. અમારે રૂપે એટલે સાહેબ શિક્ષણમાં છે ને બધું શબ્દના અર્થ પ્રમાણે જુઓ ને તો બધું બહુ સાચું જ છે, અમે એમ જ કરીએ છીએ. તમે અધ્યાપકોને પૂછો કે તમે શેના માટે જાઓ, તો પેપર જોવા. તમે જોજો કે પેપર જોવા, કોઈ એમ નહીં કે પેપર તપાસો. અને એ જોવા માટે જાય એટલે શું કરે? બાજુ વાત કરતા જાય, લીટા માં તારે કેટલા પહોંચ્યું, થઈ ગયું, તારે રોટલી કેટલી જોઈ છે, મારે આ જોઈ, ટીકમત કરતા જાય. અમને અમારા અધ્યાપકોને બહુ સારું કે ખોટું હોય સાચું હોય ટીકમત તો કરવી. અમારા માંથી જ શીખીને આ મોબાઈલ ના શોધકોએ ઓલા મેસેજ પહોંચે એટલે એક ટીકમત, વાંચે એટલે 2 ટીકમત, પછી બ્લુ થઈ જાય. એ અમારી પાસે બી શીખ્યા છે, અમે રોયલ્ટી માગી શકીએ છીએ. તો એમને માનો કે કઈ ન મળ્યું હોત તો શું થાય તમે વિચાર કરો. હું તમને આવી શાસ્ત્રોમાંથી અનેક પળ બતાવી શકું છું. આ હું જે રીતે સરળ કરીને વાત કરું છું એ હું પાનભાઈને કહ્યું નથી, પણ મારે તો 2 શબ્દ દ્વારા વ્યવહાર કરવો છે. આખું ભજન તો બહુ માણવા જેવું છે. તમને કદાચ ખબર હશે એટલે હું 5 મિનિટની અંદર એ વાત કરું. આપણા જેટલા શાસ્ત્રકારો બન્યા અથવા જે ધુરંધરો બન્યા જેમાંથી આપણા શાસ્ત્રો આવ્યા, જેના નામે અત્યારના હિન્દુત્વની વાત આપણે ચલાવી રહ્યા છીએ, નામે એ બધા લોકો એટલા બધા કષ્ટમાંથી પસાર થયા છે, ઓછામાં ઓછી જિંદગીમાં આવ્યા છે. શંકરાચાર્યનું કાર્ય જુઓ અને શંકરાચાર્યની લાઈફ જુઓ તો તમને આશ્ચર્ય થાય. મોટામાં મોટું આશ્ચર્ય તો સર એ થાય કે દક્ષિણમાંથી એ ઉત્તરમાં બદ્રીનાથ સુધી કેમ પહોંચ્યા હશે. મને આવા મનમાં પ્રશ્નો થયા કરે છે. મારી દિવ્ય ભાસ્કરની કોલમનું નામ જ પ્રશ્ન વિશેષ છે, મેં એટલે રાખ્યું છે. આવા પ્રશ્નો કોઈ આપણને એમ કે દક્ષિણમાંથી છેક ઉત્તર પહોંચ્યા જયારે કોઈ પરિવહનના સાધનો નહોતા. અત્યારે તો શું છે, તમારે જવું હોય તો 16,000 કરોડનું 1600 કરોડનું પ્લેન ખરીદી લ્યો, તમને કોણ પૂછે છે? હવે આપણા જે નેતા હોય ને એ સારું, પોતે એક એમ્બેસેડર માંથી કોઈ નીચે નહોતો ઉતરતો, એ બાજુના લગ્નમાં રિસેપ્શનમાં જવું હોય તો હેલિકોપ્ટરમાં જાય છે. આવું તો કઈ શંકરાચાર્યને હતું નહીં કે પીડીલાઇટ એને સ્પોન્સર કરે, તમે શંકરાચાર્ય આવી જાઓ. ત્યારે બળવંત દાદા હોત તો કદાચ એને આપત, એ ચોક્કસ છે, તેવા દિલના માણસ હતા કે તમે શંકરાચાર્ય દુઃખી ન થતા, આપણે પૂછવી. તો વિચારો તમે જરા સાહેબ, એ કેવી રીતે ગયા હશે અને કેટલા નાનું જીવન, કેટલું નાનું, તો એને કેવી રીતે કર્યું હશે? મને એનો સાદો જવાબ મળ્યો છે. મારું એવું માનવું છે કે આ લોકો મનના મનથી એક માર્ગ બનાવીને માર્ગ ઉપર ચાલીને ગયા હોવા જોઈએ, બાકીના ખડક ઉપર તો ચાલીને જવાય એમ નથી. એટલે એમ કહેવાય કે દેવે એને એવી શક્તિ આપી હશે કે ધારણા કરો અને પહોંચે. કદાચ એ વખતે એઆઈ જેવું કંઈક હશે છે કે ન હોય છતાં જેનો અનુભવ થાય. હનુમાનજી કૂદકો મારી શકતા હતા એવો કૂદકો ન માર્યો હોય તો તે થિંક
કે આઈ એમ ગોઈંગ એન્ડ ધે આર આઉટ. આવું બનતું હોવું જોઈએ. તમે વિચારો આંખ બંધ કરીને એક મંત્ર બોલે અહીંયાથી ફૂટ ફૂટી જાય. આ અશક્ય નથી. આ કેવી વાત છે? વીજળીના ચમકારા જેવી વાત છે. આપણે ક્યાં છે, મહર્ષિ મહેશ યોગી કરીને બહુ સિદ્ધ પુરુષ થયા, સ્વિટઝરલેન્ડ રહેતા, અને એમને દૂરથી બહુ દૂરથી જોવાનો મને લાવો મળ્યો. અને સમાધિમાં બેસે, પદ્માસનમાં બેસે તો અડધી કલાક પછી પોતે ઉપર ઉઠી જઈ શકે, પોતે ઉપર ઉઠી જઈ શકે. આની નોંધ લેવાયેલી છે, આનું સાયન્ટિસ્ટ એનું પરીક્ષણ કરેલું છે. હવે જો આ યુગના મહર્ષિ મહેશ યોગી આવું કરી શકતા હોય તો આટલા મોટા જેને આપણા શાસ્ત્રો, કોઈ સ્તોત્ર બોલો એટલે શંકરાચાર્ય સિવાયનું નથી, રાઈટ? તો એને કદાચ એવું હોવું જોઈએ. કેટલા લોકોએ પરિભ્રમણ કર્યું ગુજરાત ભારતની અંદર, કેટલા લોકોએ પરિભ્રમણ કર્યું? વિવેકાનંદ કેટલું ફર્યા, ગાંધીજી કેટલું ફર્યા, આપણે આશ્ચર્ય થાય આટલું કેમ ફરી શકે. સગવડ વગર ફર્યા ગાંધીજી, સગવડ વગર ફર્યા, સામાન્ય વર્ગના ડબ્બામાં બેસીને ફર્યા, લોકોને મળતા 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 ફર્યા. સી ધ હાઈટ ઓફ ધ હાઈએસ્ટ પર્સન, રાઈટ? એથિક્સની હાઈટ. હાઈટ એટલે નોટ ફિઝિકલ ઓર મટીરિયાલિસ્ટિક હાઈટ, એથિક્સની હાઈટ કેવી છે? તો એને આ પ્રાપ્ત થતું હશે એવું મને લાગે છે. એ ગંગા સતી અને એના પતિ પરણેલા હતા. તમે એક બાબત પણ નોંધવા જેવી છે સાહેબ, કે આપણા શાસ્ત્રોમાં અને આપણા ગુરુકુળોમાં બધા જ ગુરુઓ પરણેલા હતા. તમે મને એવું કોઈ દેખાડો, સાંદીપનીના આશ્રમમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, એ પરણેલા હોય. એટલે શું છે કે સરકારને નિરાંત એના કૌભાંડો પકડવા ન પડે, વર્ષો સુધી જેલમાં રાખવા ન પડે, પછી જેલમાં હોય તો એની આજુબાજુ લોકો પ્રદક્ષિણા કરે એવું કઈ જોવું ન પડે. એટલે પરિણામ શું થયું કે પરણેલા હતા એટલે ગુરુ પાસેથી શીખવાનું, ત્યારે ગુરુ પત્ની પાસેથી પણ શીખવાનું. ગુરુ પત્ની ગુરુનું જે રીતે કામ કરે એ બધું જ કામ શિષ્ય કરે. આ નઈ તાલીમ તો હું એમ કહું છું કે બહુ જૂની છે સાહેબ. તમે એને નઈ કયો છો એટલે આપણે નાના ભાઈને એના નામે મૂકીએ છીએ કે વર્ધામાં ગાંધીજીએ ઠરાવ કર્યો. ના ના, આ જૂનો છે, બહુ જૂની વાત છે. આપણને હવે જડ્યું એટલે નઈ તાલીમ કહીએ છીએ, હતું જ નહીં. ભગવાન કૃષ્ણએ એ લોકોએ સફાઈ નથી કરી, પોતાનું પરિસર નથી વાળ્યું. હવે તો વાળે એટલે છાપામાં ફોટો આવે, બીજે દિવ્ય ભાસ્કર પહેલું છાપે, પછી પાછો એ દિવ્ય ભાસ્કરમાં અંદરના પાના ઉપર કેળવણી આપવાની જરૂર છે, એવો લેખ પણ હોય. લેખકનું નામ બદલાય ઉછરાય નહીં. એક વખત મેં કીધું ને, તમે લેખ તો આ જનો તો છાપો, કેમ મેં ફ્રન્ટ ઉપર શું છાપ્યું છે? કેળવણીની જ વાત કરે છે એ લોકો. છોકરાઓ હોસ્ટી પોતાનો રૂમ સાફ કરે એ કરવા દો, એને જ કેળવણી કહેવાય. તો આ પરિસ્થિતિમાં ગંગા સતીનો ઉછેર થયો. હું બહુ ટૂંકમાં વાત કરીશ પણ બહુ જ એલાર્મિંગ છે સાહેબ, સમજવા અને જાણવા જેવી છે. તમારામાંથી કેટલાક સુજ્ઞ લોકો જાણતા પણ હશે. આવા હું તમને એક સાથે 21 ઉદાહરણો આપીશ, અત્યારે જ નહીં આપું પણ 21 આપીશ. તમે ક્યારેક અહીંથી ન ગયા હો તો જાજો, વચ્ચે તમને થાક લેવો હોય તો લોક ભારતીમાં રોકાજો, પણ એક વખત જાજો. હું તો સાહેબ એવું માનું છું ધવલભાઈ, આપણા વિદ્યાર્થીઓને આપણે જે ટૂર કરાવીએ છીએ શૈક્ષણિક ટૂર, એ જો એ લોકો 12મા ધોરણના 1-2 વર્ષ સુધીમાં એવા સ્થળોની મુલાકાત લે જેના વિશે આપણે કઈ ન કહીએ અને ત્યાં જઈને ખાલી બેસી આવે ને, તો આપણા શિસ્તના 80% પ્રશ્નો પૂરા થાય.